વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં ભક્તિભાવ પૂર્વક યોજાતા એકમાત્ર ગરબા એવા છે કે જે ગરબી તરીકે ઓળખાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. 150 વર્ષ ઉપરાંતથી અંબા માતાની આ પ્રાચીન મંદિર ખાતે દર વર્ષે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે. અહીં પુરુષો માત્ર જ ગરબા કરી શકે છે. તે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે આજે પણ પુરુષો ગરબા કરી રહ્યા છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે, જો કે મહિલાઓ અહીંયા ગરબા રમી શકતી નથી. હવે કોવિડના પીરિયડ બાદ સરકારશ્રીની પૂરી પરવાનગી ગરબા રમવા માટે છે અને આ છૂટને ભક્તો ઘણા સકારાત્મક રૂપથી રહી રહ્યા છે. અને ખાલી દર્શન માટે નહીં, અહીંયાની વિશેષતા અહીંયાના દર્શન પણ છે. એટલે ગુજરાતની અંદર મોટા અંબાજી બાદ ખાલી એક અહીંયાનું જ એવું રીતનું મંદિરની છે જ્યાં સ્થાપનાની સાથે દેવીને જે શણગાર આપવામાં આવે છે દરેક દિવસના અલગ હોય છે. એટલે ભક્તોને જો તમે પૂછશો તો એક આ શણગારના દ્વારા જાણે છે કે દેવીનું સ્વરૂપ કયું છે. 9 દિવસમાં 9 દુર્ગાના સ્વરૂપોની મહત્મતા છે. જે માતાજીનો ગરબો સ્થાપન કરાય છે એની જ્યોત આમાં લઈને દીવાદાણી મુકાય છે, જેની આજુબાજુ ગરબા રમવામાં આવે છે. એટલે ગરબા શબ્દનો મૂળ અર્થ ગર્ભદીપ્તિ આવે છે, જે એ જણાવે છે કે ગરબા રૂપે એટલે જ્યોત રૂપે દેવી સ્થિરને સાક્ષાત છે અને મનુષ્ય એની આજુબાજુ જીવન મરણના ચક્રમાં ફર્યા કરે છે. વડોદરા શહેર વડપત્ર તરીકે જાણીતું હતું ત્યારે અહીંયા રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી ન હતી. એટલે જ આ ઘડિયાળી પોળનું બંધારણ અનુસાર અહીં ઉચ્ચે ઝરૂખામાં બેસી સ્ત્રીઓ ગરબા જોઈ શકે છે તે પ્રકારની વ્યવસ્થા હતી. અને ત્યાંથી તેઓ બેસી ગરબા ગાઈ પુરુષો માતાજીના ચોકમાં માતાજીની ચુંદડી કે સાડી ઓઢી માતાજીની સખીરૂપી ગરબા કરતા હોય છે. જો કે આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે. સાથે જ માતાજીના ગરબાની જ્યોત લઈ માતાજીની સામે દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે. તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે, જે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન મરણના ચક્કરમાં તેમની આસપાસ ફરતો રહે છે. અહીં શહેરના શ્રદ્ધાળુઓ રોજ રોજ ગરબા રમવા માટે આવે છે અને ગરબાના અંતમાં લાણી એટલે કે ભેટ પણ આપવામાં આવે છે. જો તમે પણ આ માંડવી ખાતે મા અંબાના દર્શન કરવા જતા હો તો એક ચક્કર ગરબાનો જરૂરથી મારજો, ધન્યતા અનુભવશો. 400 વર્ષથી બી પૌરાણિક એટલે જેટલું વિક્રમ સંવતના વર્ષ છે એટલા આ મંદિરના ગરબા નહીં પણ મંદિરનો ઇતિહાસ એટલો જૂનો છે. અને ઘડિયાળી પોળ સ્થિત અંબા માતા મંદિર જાતે વડોદરાની એક પ્રાચીન ઓળખ છે અને આનો ઇતિહાસ રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલો છે. એટલે વિક્રમ સંવતને જેટલા વર્ષ થયા છે એટલા જ વર્ષ અહીંયાના સ્થાપના સાથે જોડાયેલા છે. આનું સત્ય એમ છે કે વર્ષોથી પુરુષો અહીંયા ગરબા એટલે કરતા આવ્યા છે કે જ્યારે વર્ષો પહેલાં વડપત્રતા તરીકે જે વડોદરા જણાતું હતું ત્યારે મોડી રાત્રે સ્ત્રીઓને ગરબા રમવાની પરવાનગી હોતી નથી. એ તમે ઘડિયાળી પોળનું બંધારણ જોશો તો તમને દરેક ગલી પર જોડાતું અને હવેલીઓમાં અહીંયા ઝરૂખા દેખાશે. એ મોડી રાત્રે જ્યારે સ્ત્રીઓ ગરબામાં જોડાઈ નથી શકતી ત્યારે ઝરૂખામાં બેસીને ઉચ્ચ સ્વરે ગરબા ગાય અને કારણ કે સ્ત્રીઓ જોવાઈ નથી શકતી એટલે પુરુષો એ ગરબાના તાલે અને સ્વરે માતાજીની દીવાદાણીની આજુબાજુ ગરબા રમતા. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.